ચેપ્ટર નંબર 7 યામ ભૂમિતિ છે એનો સ્વાધ્યાય 7.1 અહીં આપણે લખીએ સ્વાધ્યાય 7.1 ના દાખલા નંબર 4ની વાત કરવાના છીએ. તો દાખલા નંબર 4 એવું કહે છે કે ચકાસો કે 5-2 6-4 અને 7-2 એ સમદ્વિ બાજુ ત્રિકોણના શિરોબિંદુ છે. તો આપણે સમદ્વિ બાજુ ત્રિકોણના શિરોબિંદુ છે એવું આપણે ચકાસવાનું છે. તો સમદ્વિ બાજુ ત્રિકોણ એટલે શું? જે ત્રિકોણની બે બાજુ સરખી હોય, મિત્રો સાંભળજો વ્યાખ્યા, જે ત્રિકોણની બે બાજુ સરખી હોય, કોઈ પણ બે બાજુ સરખી હોય આવા ત્રિકોણને સમદ્વિ બાજુ, સમ એટલે સરખી, દ્વિ એટલે બે, સમ એટલે સરખી, દ્વિ એટલે બે, બાજુ એટલે એની ત્રિકોણની જે બાજુ છે. તો જે ત્રિકોણની બે બાજુ સરખી છે એને સમદ્વિ બાજુ ત્રિકોણ કહેવાય. તો આપણે અહીંયા ધારીએ, ધારો કે એ 5-2 અને બી 6-4, સી 7-2 છે. મિત્રો આગળ આપણે દાખલા શીખાતા એ મુજબ આપણે અંતરસૂત્ર મેળવવાનું છે. એ બી તો વર્ગમૂળની અંદર x1-x2 પ્લસ y1-y2 વર્ગ. મિત્રો અહીંયા આપણે 5 અને -2 છે એને આપણે x1y1 કહી દઈએ, x1y1, અને આ 6 અને 4 છે એને x2y2 કહી દઈએ. તો આપણને મળશે x1 એટલે 5, y1 એટલે -2, x2 એટલે 6 અને y2 એટલે 4. તો આપણે અહીંયા કિંમત મૂકીએ સૂત્રની અંદર, x1 એટલે ઉપરથી આપણને ખ્યાલ પડે 5, ઓછા x2 મેં અહીંયા લખ્યા છે 6 વર્ગ પ્લસ y1 એટલે -2 અને y2 એટલે 4 વર્ગ. 5-6 એટલે -1 વર્ગ. 5-6 જાય એટલે -1 વધે. અહીંયા -2 અને -4 ઓછે ઓછે વત્તા, -2 અને -4 એટલે -6 વર્ગ. -1 વર્ગ 1, -6 વર્ગ 36, -2 વર્ગ પ્લસ થઈ જાય 1 વર્ગ 1, અહીંયા -2 વર્ગ પ્લસ થઈ જાય 6 વર્ગ 36. તો 36માં 1 નાખીએ એટલે 37. તો આપણને એ બી મળ્યા વર્ગમૂળ 37. તો મિત્રો આપણને એ બીની કિંમત મળી ગઈ અંતરસૂત્રની મદદથી, એ બી બરાબર વર્ગમૂળની અંદર 37. આવી જ રીતના આપણે મેળવીએ બીસી. તો બીસી માટે સૂત્ર એનું એ જ રહે, x1-x2 વર્ગ પ્લસ y1-y2 વર્ગ. હવે આપણે મિત્રો અહીંયા નામ બદલાવી નાખીએ. અહીંયા આપણે આને x1y1 કહી દઈએ, આ બીના યામ છે એને x1y1, અને સીના યામ છે એને આપણે x2y2 કહી દઈએ. આ x1, આ y1, આ x2 અને y2, x1 એટલે 6, y1 એટલે 4, x2 એટલે 7, y2 એટલે -2. તો અહીં આપણે ફરી આપણે સૂત્રમાં કિંમત મૂકીએ ની, તો કે x1 એટલે અહીંયા જુઓ મિત્રો 6 આપ્યા છે, આ 6 ઓછા x2 એટલે અહીંયા સીની કિંમત, સીના યામ છે એ થાય, તો કે 7, 6-7 વર્ગ પ્લસ y1, અહીંયા y1 એટલે મિત્રો 4, ઓછા અહીંયા y2, આ y2 થાય સીના યામમાં, તો કે -2 છે એટલે ફરી વખત માઇનસ આવે છે એટલે આપણે કાઉન્સની અંદર રાખીએ, -2 વર્ગ. હવે આપણે મિત્રો એની બાદબાકી કરીએ, 6-7 એટલે -1 વર્ગ, 4-2 વર્ગ, -1 વર્ગ +1 થઈ જાય, 4-2 ડાયરેક્ટ આપણે લખીએ, 4-2 એટલે 6-6 વર્ગ 36. તો અહીંયા 6-36 + 1 એટલે 37. તો આપણને બીસીની કિંમત પણ મળી ગઈ વર્ગમૂળની અંદર 37.
આવી જ રીતના આપણે હવે એસીના યામ મેળવીએ તો અહીંયા લખીએ એસી બરાબર સૂત્ર મિત્રો એનું જ રહે અંડરરૂટની અંદર એક્સ વન ઓછા એક્સ ટુ નો વર્ગ પ્લસ વાય વન ઓછા વાય ટુ નો વર્ગ. તો મિત્રો હવે આપણે અહીંયા ફરીથી નામ આપીએ, આ એક્સ વન છે અને આ વાય વન છે, એના યામ છે એને આપણે એક્સ વન વાય વન કહીએ, અને બીજું એની સાથે લેવાનું છે સી, સીના યામ, તો સીના યામમાં આ એક્સ ટુ અને વાય ટુ. તો મિત્રો એના યામમાં એક્સ વન થાય પાંચ, વાય વન થાય માઇનસ બે, સીના યામમાં એક્સ ટુ થાય સાત અને વાય ટુ થાય માઇનસ બે. એ કિંમત આપણે સૂત્રમાં મૂકીએ તો મિત્રો અહીંયા એક્સ વન એટલે પાંચ, રકમની અંદર એને જે એના યામ આપ્યા છે એમાં એક્સ વન એટલે પાંચ ઓછા એક્સ ટુ, એક્સ ટુ એટલે સાત નો વર્ગ, વાય વન એટલે માઇનસ બે અને વાય ટુ એટલે માઇનસ બે, ફરીથી માઇનસ બે આવે એટલે આપણે કૌંસની અંદર રાખીએ, ડબલ વખત માઇનસ આવતા હોય ત્યારે આ રીતના, એટલે નિશાનીમાં ભૂલ ન પડે. પાંચ ઓછા સાત એટલે માઇનસ બે, મોટી રકમમાંથી નાની રકમ બાદ કરી, પાંચ ઓછા સાત એટલે માઇનસ સાત છે પ્લસ પાંચ છે, ઓછે વત્તે ઓછા સાતમાંથી પાંચ જે એટલે માઇનસ બે નો વર્ગ. અહીંયા માઇનસ બે અને આ માઇનસ ને આ માઇનસ ડબલ વખત માઇનસ આવે છે એટલે પ્લસ બે નો વર્ગ ઓછા બે નો વર્ગ. મિત્રો જ્યારે ઓછા કોઈ પણ સંખ્યા આવે ને એનો વર્ગ કરવાનો થાય તો હંમેશા પ્લસ થાય, ઓછા બેનો વર્ગ પ્લસ ચાર, અહીંયા વત્તા બે ને ઓછા બે છે એટલે ઝીરો થાય, કારણ કે વત્તે ઓછે ઓછા, બેમાંથી બે જાય એટલે ઝીરો. અહીંયા આપણે લખીએ ઝીરો ચાર વત્તા ઝીરોનો વર્ગ ઝીરો, એટલે વર્ગમૂળની અંદર ચાર, ચારનું વર્ગમૂળ થાય બે, તો આપણને એસીની કિંમત મળશે બે. હવે મિત્રો આપણે બધાની કિંમત મેળવી લઈએ, જોઈએ તો કે એબી કેટલા મળ્યા વર્ગમૂળની અંદર 37, બીસી કેટલા મળ્યા વર્ગમૂળની અંદર 37, એસી કેટલા મળ્યા 2. તો આપણે તે ત્રિકોણ દોરીએ, અહીંયા આ એ આ બી અને સી, એમાં એબી બાજુ આ બાજુ અને બીસી બાજુ, એ બેના માપ મળ્યા વર્ગમૂળ 37, એસીનું માપ મળ્યું 2. તો આ બે બાજુ કેવી થઈ? સમાન થઈ. આનું માપે વર્ગમૂળ 37, આનું માપે વર્ગમૂળ 37, તો અહીંયા બે બાજુ સમાન થઈ, માટે આપેલ ત્રિકોણ કેવો થાય? સમદ્વિબાજુ ત્રિકોણ. માટે અહીં અહીંયા લખીએ આપણે મિત્રો, અહીં એબી બરાબર બીસી, એબી અને બીસી બાજુ કેવી થઈ છે? સરખી થઈ. એબી બરાબર બીસી, એબીની કિંમત છે વર્ગમૂળ 37 મળી અને બીસીની કિંમત પણ વર્ગમૂળ 37, એટલે બે બાજુ સરખી થઈ, માટે આપેલ ત્રિકોણ એબીસી સમદ્વિબાજુ ત્રિકોણ થાય. તો મિત્રો આ જે ત્રિકોણ છે એ સમદ્વિબાજુ ત્રિકોણ થાય. મિત્રો હવે આપણે સ્વાધ્યાય 7.1 દાખલા નંબર 5 રકમ વાંચીએ. એક વર્ગખંડમાં ચાર મિત્રો આપેલ આકૃતિમાં દર્શાવેલ બિંદુઓ એ બી સી અને ડી દ્વારા દર્શાવેલ સ્થાન પર બેઠા છે. તો અહીંયા રકમની અંદર ચાર મિત્રો છે એના સ્થાન આપ્યા છે. ચંપા અને ચમેલી વર્ગમાં આવીને થોડી મિનિટોના અવલોકન બાદ ચંપાએ ચમેલીને પૂછ્યું કે શું તું એવું માને છે કે એ બી સી ડી ચોરસ છે? ચમેલી સહમત થાય છે અને અંતરસૂત્રનો ઉપયોગ કરી કોણ સાચું છે તે શોધો. તો મિત્રો અહીંયા તમને આકૃતિ આપી છે, એમાં એ બી સી અને ડી ચાર મિત્રોના સ્થાન આપ્યા છે. અહીંયા ઊભા છે એ સ્તંભ છે અને આડી છે એ હાર છે. તો આપણે એના યામ ગોતવા હોય તો તમારે પહેલાં ઊભો સ્તંભ જોવાનો. ઊભા સ્તંભમાં તમે જુઓ તો ત્રણ, પેલું એ બિંદુ છે એ ઊભા સ્તંભમાં ત્રણવાળી લાઇનમાં છે અને હારમાં જુઓ તો ચારવાળી લાઇનમાં છે એનું સ્થાન. તો જ્યાં બે ભેગા થાય ત્યાં યામ થાય ત્રણ અને ચાર, જે તમે નવમા ધોરણમાં શીખી ગયા છો. એ જ રીતના બીના બીનું સ્થાન જુઓ તો ઊભો છે છ છે અને આડું છે એ સાત છે, એટલે બીના યામ થાય છ સાત. અને સીના યામ છે ઊભું તમે સ્તંભ જુઓ તો નવ છે અને આડું જુઓ હાર તો ચાર છે, એટલે સીના યામ થાય
નવ ચાર, અને ડીનાયામ છે એ ઊભું જોવો તો છ છે, અને આડું જોવો તો હાર છે એક છે, એટલે ડીનાયામ થાય છ એક. આપણને રકમ પરથી જે બિંદુઓ મળ્યા છે, બિંદુઓ એ ત્રણ ચાર, બિંદુ એના યામ થાય ત્રણ ચાર, બીના યામ થાય છ સાત, સીના યામ થાય નવ ચાર, અને ડીના યામ થાય છ એક. એટલે જે આપણી રકમ છે એના પરથી આપણે યામ મેળવ્યા છે. એ શું બધા છે? તો એ ચાર મિત્રો જે સ્થાન પર બેઠા છે તેનું ઢીલું પણ કરે છે. તો અહીંયા આપણે રકમની અંદર જે ચાર મિત્રો બેઠા છે એના પરથી આપણને યામ મળ્યા, એના યામ મળ્યા ત્રણ ચાર, બીના યામ મળ્યા છ સાત, સીના યામ મળ્યા નવ ચાર, અને ડીના યામ મળ્યા છ એક. એ ચારે જગ્યાએ ચાર મિત્રો બેઠા છે. તો હવે આપણે એની ચર્ચા કરીએ. તો કે અહીંયા આપણે અંતરસૂત્રથી પહેલાં એબી મેળવીએ. તો એબી માટે અંતરસૂત્ર જે સેમ જ છે, એક્સ વન ઓછા એક્સ ટુ નો વર્ગ વત્તા વાય વન ઓછા વાય ટુ નો વર્ગ. તો એક્સ વન એટલે ત્રણ અને વાય વન એટલે ચાર, એક્સ ટુ એટલે છ અને વાય ટુ એટલે સાત. તો એક્સ વન અહીંયા એક્સ વન ની કિંમત મૂકીએ ત્રણ ઓછા એક્સ ટુ એટલે છ નો વર્ગ, વાય વન એટલે ચાર અને વાય ટુ એટલે સાત, ચાર ઓછા સાત નો વર્ગ. છ માંથી ત્રણ જે એટલે મિત્રો કેટલા વધશે? માઇનસ ત્રણ નો વર્ગ. ચાર ઓછા સાત એટલે માઇનસ ત્રણ નો વર્ગ. તો માઇનસ ત્રણ નો વર્ગ માઇનસ નો વર્ગ હંમેશા પ્લસ જ થાય, એટલે ત્રણ નો વર્ગ નવ, અહીંયા માઇનસ ત્રણ નો વર્ગ નવ. નવ વત્તા નવ એટલે વર્ગમૂળની અંદર અઠાર. પછી મિત્રોને આગળ લખવું હોય તો નવ ગુણ્યા બે એટલે નવ ટુ અઢાર, એનો વર્ગમૂળ થાય, પણ એની કઈ જરૂરિયાત છે નહીં. હવે આપણે મેળવીએ બીસી. એ બી મળી ગયા, ત્યારબાદ આપણે મેળવીએ બીસી. તો બીસી માટે સૂત્ર તો અંતરસૂત્ર અંતુદ રહે, એક્સ વન ઓછા એક્સ ટુ નો વર્ગ વત્તા વાય વન ઓછા વાય ટુ નો વર્ગ. અહીંયા એક્સ વન એટલે વાત થઈ ગયા, એક્સ વન એટલે છ, વાય વન એટલે સાત, એક્સ ટુ એટલે નવ, વાય ટુ એટલે ચાર. તો અહીંયા આપણે એક્સ વન ની જગ્યાએ લખશું છ, ઓછા એક્સ વન ની જગ્યાએ લખશું નવ નો વર્ગ, વાય વન ની જગ્યાએ લખશું સાત, ઓછા વાય ટુ ની જગ્યાએ લખશું ચાર નો વર્ગ. તો મિત્રો હવે બાદ બાકી કરીએ, નવ ઓછા છ, છ ઓછા નવ, તો છ માંથી નવ એટલે માઇનસ ત્રણ નો વર્ગ. સાત ઓછા ચાર એટલે કેટલા વધશે? સાત માંથી ચાર છે તો પણ ત્રણ વધશે. હવે અહીંયા આપણે લખીએ નવ નો માઇનસ નવ નો વર્ગ પ્લસ નવ અને ત્રણ નો વર્ગ નવ, નવ ને નવ સરવાળો કરી એટલે અઢાર. આ બીસી મળી ગયા વર્ગમૂળ અઢાર, અહીંયા એ બી મેળા વર્ગમૂળ અઢાર. અગિયાર આપણે નવ મેળા બે એટલે નવ દુ અઢાર થાય, એટલે નવના વર્ગમૂળ કરતા ત્રણ રૂટ ટુ આવશે, પણ એની કઈ જરૂરિયાત રહેતી નથી. ત્યારબાદ એ બી બી સી, અને હવે મેળવીએ આ એ બી મેળા આ બી સી મેળા, અને હવે મેળવીએ સી ડી. હવે સી ડી માટે અંતરસૂત્ર તો સેમ જ રહે, એક્સ વન ઓછા એક્સ ટુ નો વર્ગ પ્લસ વાય વન ઓછા વાય ટુ નો વર્ગ. તો મિત્રો અહીંયા સી ને ડી ની વાત કરીએ તો આ એક્સ વન આ વાય વન થઈ જાય, સી અને ડી માટે આ એક્સ વન આ વાય વન આ એક્સ ટુ અને વાય ટુ. તો અહીંયા આપણે લખીએ એક્સ વન એટલે નવ ઓછા એક્સ ટુ એટલે છ નો વર્ગ, વાય વન એટલે ચાર ઓછા વાય ટુ એટલે એક નો વર્ગ. નવ માંથી છ બાદ કરો, નવ ઓછા છ એટલે ત્રણ નો વર્ગ, ચાર ઓછા એક એટલે ત્રણ નો વર્ગ. તો અહીંયા આપણે લખીએ ત્રણ નો વર્ગ નવ, અને અહીંયા ત્રણ નો વર્ગ નવ, નવ વત્તા નવ એટલે વર્ગમૂળમાં અઢાર. તો આપણને સીડી પણ કિંમત મળી વર્ગમૂળની અંદર અઢાર. તો ત્રીજી કિંમત મળી આપણને સીડી, એ મેળા વર્ગમૂળમાં અઢાર. ત્યારબાદ આપણે એ બી બીસી સીડી, અને હવે આપણે જોઈએ એડી. તો એડી માટે સેમ જ પ્રોસિજર રહે, એક્સ વન ઓછા એક્સ ટુ નો વર્ગ પ્લસ
y1 ઓછા y2 નો વર્ગ x1 ઓછા x2 તો x1 એટલે અહીંયા પછી જાય આ 3 અને 4 અને y1 y2 થી જાય 6 ને તો આ x1 એટલે 3 લખીએ એ બીની વાત છે અહીં અને બી આ x1 એટલે 3 અને x2 એટલે અહીંયા 6 નો વર્ગ y1 એટલે આ 4 અને y2 એટલે અહીંયા 1 નો વર્ગ તો મિત્રો આ x1 y1 આ x2 y2 એટલે x1 એટલે 3 અને x2 એટલે 6 3 - 6 નો વર્ગ અહીંયા y1 - y2 y1 એટલે 4 અને y2 એટલે 1 તો 4 - 1 નો વર્ગ અને y1 - y2 y1 એટલે 4 - 1 નો વર્ગ 6 - 3 એટલે -3 નો વર્ગ 4 - 1 છે એટલે 3 નો વર્ગ 3 નો વર્ગ 9 - 3 નો વર્ગ 9 અને 3 નો વર્ગ 9 9 વત્તા 9 એટલે વર્ગમૂળમાં 18 આ મળશે આપણને એ બી તો અહીં આપણી પાસે ચતુષ્કોણ જે આપણે દોરીએ તો એ બી બી સી સી ડી અને એ ડી આપણે ચારે વસ્તુ મળી હવે મિત્રો તમે આ રીતનો ચતુષ્કોણ કર્યો હોય એ બી સી અને ડી તો એ બી બી સી સી ડી અને એ ડી મેળવો હવે આનો વિકર્ણ થાય એ સી અને આ વિકર્ણ થાય પી ડી તો આપણે અહીંયા વિકર્ણ મેળવીએ એ સી વિકર્ણ મેળવીએ AC તો સેમ સૂત્ર x1 - x2 નો વર્ગ y1 - y2 નો વર્ગ હવે a ને c માટે તો a ને c માટે આ x1 y1 અને આ x2 y2 તો x1 એટલે આવશે 3 - x2 એટલે 9 આ y1 એટલે 4 અને y2 એટલે 4 આ x1 આ y1 આ x2 આ y2 એટલે 3 - 9 નો વર્ગ વત્તા 4 - 4 નો વર્ગ એ c બરાબર વર્ગમૂળની અંદર 3 માંથી 9 એટલે - 6 નો વર્ગ 4 - 4 એટલે 0 નો વર્ગ એ c બરાબર - 6 નો વર્ગ 36 અને 0 નો વર્ગ 0 એટલે 0 વત્તા 36 એટલે વર્ગમૂળની અંદર 36 ડાયરેક્ટ આપણે લખીએ સીધું AC બરાબર 0 વત્તા 36 એટલે 36 36 નો વર્ગમૂળ થાય 6 આપણે AC મળ્યા 6 હવે આપણે મિત્રો અહીંયા લખીએ ત્યારબાદ આપણને આ એક વિકર્ણ મળી ગયો AC હવે આ બીજો વિકર્ણ મેળવીએ BD BD બરાબર સૂત્ર સેમ જ રહે વર્ગમૂળની અંદર x1 - x2 નો વર્ગ + y1 - y2 નો વર્ગ તો જે સૂત્ર આપણે આગળ લઈ કોઈ એક સૂત્ર લખવાનું છે હવે b અને d માટે વાત કરીએ તો આ b ના અહીંયા અને d ના અહીંયા તો અહીંયા x1 એટલે 6 y1 એટલે 7 x2 એટલે 6 y2 એટલે 1 તો અહીં આપણે x1 એટલે 6 માઇનસ x2 એટલે અહીંયા પણ 6 નો વર્ગ y1 એટલે 7 ઓછા y2 એટલે અહીંયા 1 છે તો 6 ઓછા 6 એટલે 0 0 નો વર્ગ અને 7 માંથી 1 જાય એટલે 6 નો વર્ગ તો 0 નો વર્ગ 0 છે અને 6 નો વર્ગ 36 0 વત્તા 36 એટલે 36 36 નો વર્ગમૂળ થાય 6 એટલે આપણે BD મળશે 6 તો મિત્રો અહીંયા જુઓ હવે આપણે કેમ મળ્યા તો કે AB બાજુ છે એ વર્ગમૂળ 18 BC બાજુ છે એ વર્ગમૂળ 18 CD બાજુ વર્ગમૂળ 18 અને AD બાજુ વર્ગમૂળ 18 વિકર્ણ AC મેળો 6 અને બીજો વિકર્ણ મેળો BD એ પણ મેળો આપણને 6 એ વધુ સમજાય એટલે આપણે આકૃતિ દોરી બરોબર છે આ ચતુષ્કોણની આકૃતિ દોરી છે હવે આ AB બાજુ તો કે વર્ગમૂળ 18 BC બાજુ વર્ગમૂળ 18 CD બાજુ વર્ગમૂળ 18 AD બાજુ વર્ગમૂળ 18 અને પેલો વિકર્ણ આપણે મેળો વર્ગમૂળ સોરી 6
એસી આપણને મળ્યા છ અને બીડી મળ્યા આપણને છ, તો આનો અર્થ એવો થઈ ગયો ચારે બાજુ સરખી છે, આમ એબી બરાબર બીસી બરાબર સીડી બરાબર એબી, અને વિકર્ણ આપણને મળ્યા એસી બરાબર બીડી, આ વિકર્ણ સમાન છે. એટલે આપેલ ચતુષ્કોણ છે એબીસીડી ઈ ચોરસ થાય, એવું થાય મિત્રો ચોરસ થાય. તો અહીંયા જે આપણો ચતુષ્કોણ બનશે એબીસીડી ચોરસ થાય.